ની તો મોહનભાઈ ને એકલા ને જવાબદારી આપો. કાંતિભાઈ તો કેટલા દિવસ થી કહે છે કે મોહનભાઈ ને ના પાડતા તો હું કરી દઉં. મોહનભાઈ ના પાડે તો છે કઈ કાંતિભાઈ? એટલે બંનેને અડધો અડધો કહી દીધો ને. લોકસભાની ચૂંટણી માથે છે, ગણતરીના મહિનાઓ બાકી છે, તે પહેલા જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લાઓમાં ફરી રહ્યા છે અને સાથે જ નવા કમલમના ખાતમુહૂર્ત અથવા તો તેના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી રહ્યા છે. આજે મોરબીમાં હતા, મોરબીમાં સી આર પાટીલે લોકોને પણ સંભળાવ્યું અને સાથે જ ભાજપના ત્યાંના સાંસદ અને ધારાસભ્ય વચ્ચેનો ગજગ્રાહ પણ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. લોકસભાની ચૂંટણી માથે છે, ગણતરીના મહિનાઓ બાકી છે. સી આર પાટીલ બે દિવસ પહેલાં સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને હવે આજે તે મોરબીમાં હતા. સુરેન્દ્રનગરમાં નવું કમલમ બની ગયું તેના ઉદઘાટન પ્રસંગે ગયા હતા અને મોરબીમાં કમલમ બનાવવાનું છે તેના ખાતમુહૂર્ત પ્રસંગે ગયા હતા. પરંતુ સી આર પાટીલના સુરેન્દ્રનગરના જે નિવેદન છે તે નિવેદનથી થોડો વિવાદ થઈ ગયો હતો. જોકે તે નિવેદન થારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો. સી આર પાટીલે કહ્યું હતું કે તે મારા નિવેદનને ટ્વિસ્ટ કરવામાં આવ્યું હતું. તો સી આર પાટીલના જે નિવેદન હતું સુરેન્દ્રનગરનું પહેલાં તે સાંભળો, ત્યારબાદ સી આર પાટીલે આજે શું કહ્યું તે પણ સાંભળો. કે કાર્યાલય તો કાર્યકર્તા દ્વારા જ બનવું જોઈએ અને એના ટેલમાં 10.5 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ તે દિવસે આપણને મળ્યું હતું. મારે હમણાં જગદીશભાઈને પૂછવું પડશે કે એમાંથી કોનું કોનું કેટલું કમિટમેન્ટ શું પૂરું થયું છે. ન પૂરું થયું હોય તો જરા લિસ્ટ આપજો, આપણે ફરીવાર બધાને બોલાવીશું. તમારા બધાની હાજરીમાં જ બોલાવવા પડશે. બોલાવવા જોઈએ કે નહીં? જે જે બાકી હોય કમિટમેન્ટવાળા સાંભળી લો ભાઈ. આ કાર્યકર્તાને આગેવાનો કહે છે કે બોલાવવા જ જોઈએ, એટલે બોલાવો. એના પહેલાં તમારું કમિટમેન્ટ પૂરું કરો. કેટલાક લોકોએ અમારી વાતને ટ્વિસ્ટ કરવાનો બી પ્રયત્ન કર્યો, આજે બી કરશે. એમની પાસે બીજું કંઈ કામ જ નથી. પણ આખા દેશમાં નહીં, આખી દુનિયામાં કોઈ પાર્ટીના કાર્યકર્તાઓ એમના સહયોગથી જો કાર્યાલય બનતું હોય તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બને છે. તો સી આર પાટીલે પોતાના નિવેદનના ટ્વિસ્ટની વાત તો કરી, તો સાથે જ તે ત્યાંના ધારાસભ્ય મોહન કુંડારિયા અને કાંતિ અમૃતિયા આ બંને વચ્ચે કંઈ ઠીક નથી આવા સમાચારો માધ્યમમાં અનેક વખત આવે છે. વાત મોરબીના કાર્યાલય બનાવવાની છે, તેમાં મોહન કુંડારિયાએ 1.11 કરોડ લખાવ્યા હતા, તો તેની પાછળ કાંતિ અમૃતિયાએ પણ 1.11 કરોડ લખાવ્યા. સી આર પાટીલે પણ કહ્યું કે મોહનભાઈ લખાવે તો કાંતિભાઈ કેમ પાછળ રહે, પરંતુ કદાચ મોહનભાઈએ વધુ રકમ લખાવી હોય તો કાંતિભાઈ પણ એટલા જ લખાવે, તે કટાક્ષ અને તે ટોણો પણ સ્ટેજ ઉપરથી પાટીલે માર્યો. તે સિવાય પણ સી આર પાટીલે આ બંને નેતાઓ વચ્ચે જે ગજગ્રાહ ચાલી રહ્યા છે તેને ઓછો કરવાનો પ્રયત્ન પણ કર્યો. કુંડારિયા અને અમૃતિયા વિશે સ્ટેજ પરથી સી આર પાટીલે શું કહ્યું તે સાંભળો. એનો મને પણ ગર્વ છે અને એટલે મિત્રો અહીં જ્યારે જમીન નક્કી થઈ, જમીનની અંદર આ કાર્યાલય બનાવવા માટે ચાલતો હતો કે ક્યાં બનાવી, કોઈ કે મને સોંપી દો, કોઈ કે મને સોંપી દો, કોઈ એક વ્યક્તિ આખું કાર્યાલય બનાવે એવા તો ઘણા બધા લોકો મોરબીમાં છો. પણ એ તો માલિકી હક થઈ જાય. આપણો હેતુ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમનો સહયોગ એના દ્વારા કાર્યાલય બને અને એટલા માટે આપણે આ જમીન નક્કી થયા પછી જ્યારે મિટિંગ કરી અને મેં મોહનભાઈને પૂછ્યું, મોહનભાઈ કહ્યું કે મારા પણ તમે 1.11 કરોડ રૂપિયા લખી દો. મેં કીધું મોહનભાઈ 1.11 કરોડમાં શું થાય? એમણે કહ્યું કે જેટલો સહયોગ મળે એટલો બરાબર છે, બાકીનો હું કરી દઈશ. તમે આ કાગળ એટલા માટે જ અહીંયા રાખ્યું હતું. કોઈના ધબકારા વધી જાય મારો વાંક નથી ભાઈ. એમાં બીજા નંબર પર આવ્યા કાંતિભાઈ અમૃતિયા. એ તો મોહનભાઈ 1.11 આપ્યો તો એ બી 1.11 થી ઓછા તો આપે જ નહીં. મારી ભૂલ એ થઈ કે મોહનભાઈ પાસે ત્યાં વધારે લખાવતો હતો કાંતિભાઈ. એટલે હવે જેટલા ખૂટે ને એટલા બે જણા અડધા અડધા આપી દેશે. પણ કાંતિભાઈએ બી 1.11 કરોડ રૂપિયા હમણાં તો જાહેર કર્યા છે.
મોહનભાઈએ બધાને કહ્યું છે કે આ કાર્યાલય કોઈ એક વ્યક્તિથી કાર્યાલયનું નિર્માણ એ આપણે કરવું જ નથી. એ તો મોહનભાઈને એકલા જવાબદારી આપો. કાંતિભાઈ તો કેટલા દિવસથી કહે છે કે મોહનભાઈને ના પાડતા તો હું કરી દઉં, પણ મોહનભાઈ ના પાડે તો છે કઈ કાંતિભાઈ? એટલે બંનેને અડધો અડધો કહી દીધો ને. તો મહત્વની વાત છે કે ચૂંટણી નજીક છે તે પહેલા આંતરિક વિખવાદ, આંતરિક કકડાટ જ્યાં હશે ત્યાં ઠાલ ઓછો કરવો પડશે. સી આર પાટીલે બિલકુલ કહ્યું કે મારી સુરેન્દ્રનગરની સ્પીચને ટ્વિસ્ટ કરવામાં આવી હતી. ટ્વિસ્ટ કોને કરી, કઈ રીતે કરી તે તો ખબર નથી, પરંતુ આજની આ સ્પીચ ટ્વિસ્ટ નથી, કારણ કે પાટીલ સાહેબ પણ ખૂબ સારી રીતે જાણે છે કે સુરેન્દ્ર જે મોરબી છે તેના રાજકારણમાં બધું ઠીક નથી, કારણ કે ત્યાં બે ત્રણ જૂથ છે અને સૌથી મોટું જૂથ કાંતિ અમૃતિયા અને તેની સાથે મોહન કુંડારિયાનું છે, અને આ તમામની વચ્ચે આ બંને નેતાઓ છે ગજગરા ઓછો થાય તેવો પ્રયત્ન સી આર પાટીલે મંચ પરથી જ કર્યો. તમને શું લાગે છે, પાટીલને આ ટકોરથી ગજગરા ઘટશે કે વધશે તે કોમેન્ટમાં જણાવશો, અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.